વાત કરીશું અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુમર, જેઓ પૂર્વ સાંસદ પણ છે. વિરજીભાઈ, આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો એ જાણવા માગીશ, 2009 બાદ એક વિરામ હતો, ત્યારબાદ ફરી એકવાર ટિકિટ મળી છે, શું કારણ? 2009 બાદ વિરામ કોઈ હતો નહીં. કોંગ્રેસના એક કાર્યકર્તા તરીકે સતત લોકોનો સંપર્ક કરીને જે વિસ્તાર અમારે નવો મહુવા અને ગારીદર સાથે આવ્યો છે, એ લોકો સાથે સતત સંપર્કમાં રહીને ત્યાં કોંગ્રેસનું જે સંગઠન હતું તે મજબૂત બનાવવા માટેના પ્રયાસો કર્યા. 5 વર્ષ પાર્ટીએ મને કદાચ ટિકિટ ન આપી, મારા ધર્મપત્નીને આપીને અમારે હાર સહન કરવી પડી. એ વખતે હાર પણ થઈ હતી, શું કારણ હારનું રહ્યું અને આ 5 વર્ષમાં શું બદલાયું? હારનું કારણ એક જ માત્ર રહ્યું, અમારી જે નવું જોડાણ થયું ભાવનગર જિલ્લાનું ગારિયાધાર અને મહુવા. ગારિયાધાર તાલુકામાં મત મળ્યા, પરંતુ મહુવામાં ડૉક્ટર કળસરિયા માટેનો એવડો મોટો ક્રેઝ હતો, તેના કારણે ત્યાં મહુવા તાલુકામાં અમારે ડેફિસિટ સહન કરવી પડી. અમારો જે જૂનો વિસ્તાર હતો કોડીનાર બાદ થયું, એને બાકીનો જે જૂનો વિસ્તાર હતો ત્યાં અમને લીડ મળી હતી, પરંતુ મહુવા તાલુકાની લીડ અમે કાપી શકીએ તેટલી લીડ ન હોવાના કારણે હાર સહન કરવી પડી હતી. એ સીમાંકરણ બાદનું ફરીથી એકવારની ઇલેક્શન થઈ રહ્યું છે, એ જ વોટર રહેશે તો જીતનો વિશ્વાસ કઈ રીતે? એ સીમાંકન પછી મહુવામાં જે પરિસ્થિતિ નિર્માણ થયું, ડૉક્ટર કળસરિયા કે જે એક પોતાએ વર્ષોથી ધારાસભ્ય એક સેવાભાવી વ્યક્તિ, તેમણે ભાજપ સાથે છેડો પાડ્યો અને એ પોતે કોંગ્રેસ સાથે જોડાશે એવી અમને આશા હતી, પરંતુ તેઓએ આપ સાથે જોડાણ કર્યું. પરંતુ આપ સાથે જોડાણ કર્યું એટલે એના જે મતદારો છે એ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધનો મતદારો છે, એ આપની સાથે મતદાનમાં રહેશે કે કેમ એ સવાલ છે, પરંતુ ભાજપને મત આપવાના નથી. જે ભાજપને મત આપ્યા હતા એના કારણે ભાજપને લીડ મળી હતી, હવે ત્યાં લીડ મળવાનો એનો સવાલ નથી. એટલે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મતદારોને એક જાગૃતિ આવી છે, ખેડૂતોને પાક વીમાના રકમમાં ભારે મોટો અન્યાય થયો છે, ખેડૂતોને બીજા નાના મોટા પ્રશ્નોમાં અન્યાય થયો છે, કેન્દ્ર સરકારે જે કામગીરી કરી છે, આરટીઆઈનો એક લાવ્યા છે, ફૂડ કાયદો લાવ્યા છે, રોજગાર ગેરંટી યોજના લાવ્યા છે, અને એ કારણે લોકોનું પણ આકર્ષણ કોંગ્રેસ પ્રત્યે વધ્યું છે. વિરજીભાઈ, જેવી રીતે આપે કહ્યું કે આપ ભારતીય જનતા પક્ષ છોડીને એક વ્યક્તિ ગયા બીજા પક્ષની અંદર, એવી જ રીતે આપનો પક્ષ કોંગ્રેસના પણ આજ તમારા સંસદીય મતક્ષેત્રના ઘણા લોકો ભારતીય જનતા પક્ષ સાથે જોડાઈ ગયા છે, એ કેટલું મોટું પરિબળ સાબિત થશે? એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે તે પોતાના અંગત સ્વાર્થ માટે જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીથી અમારી સાથે આવ્યા હતા ત્યારે પણ મેં વિરોધ કરેલો. હું સંસદ સભ્ય હતો, 2007માં ચૂંટણી આવી ત્યારે 3 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના અમારી સાથે જોડાયા. તે દિવસે પણ મેં પાર્ટીના અમારા બધા ઉપરના આગેવાનોને બહુ સ્પષ્ટ કહ્યું હતું કે ભાજપ સાથે જોડાયેલા લોકો છે અને આપણે એ સાથે જોડીએ તો એ આપણી સાથે મળવાના નથી, અને એવું જ થયું. વિરજીભાઈ, પરંતુ 2009ની ચૂંટણી જ્યારે આપના ઉમેદવારની હાર થઈ કોંગ્રેસના, તે સમયે અડવાણીજીનું નેતૃત્વ હતું ભારતીય જનતા પક્ષ પાસે, 2014માં નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ, નરેન્દ્રભાઈ મોદી કેટલું મોટું ફેક્ટર, કેટલી મોટી ચુનૌતી? નરેન્દ્રભાઈનું જે ફેક્ટર છે હું એને ફેક્ટર માનતો જ નથી. નરેન્દ્રભાઈ જો પોતે જીતી શકે તેવી એમનામાં ક્ષમતા હોય અને પોતાને પર વિશ્વાસ હોય તો સુષ્મા સ્વરાજે કહેવું પડે કે શા માટે તમે બીજી પાર્ટી 2 જગ્યા ઉપરથી લડો છો, હું પ્રશ્ન નથી કરતો, એમના આગેવાનો એને પ્રશ્ન કરે છે. વિરજીભાઈ, જે 2012ના પરિણામ આવ્યા, ત્યારબાદ જે 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા, કોંગ્રેસને ધારી સફળતા ન મળી, દેશભરની અંદર એવું કહેવાયું, એવું ગણાયું કે કોંગ્રેસના કાર્યકર્તાઓનું મોરલ ડાઉન થઈ ગયું છે, નેતાઓનું મોરલ ડાઉન થઈ ગયું છે, તે સમય દરમિયાન આ લોકસભાની ચૂંટણી આવી. આપને નથી લાગતું કે એટલું ઊંચું મોરલ નથી તે સંજોગોમાં આ ચૂંટણી ધાર્યા પરિણામ ન અપાવી શકે? કોંગ્રેસને થોડી ઘણી સીટો જરૂર ઘટવાની છે. તાજેતરમાં જે સર્વે બહાર પડ્યો, એ મીડિયાનો સર્વે સિવાયનો જે સર્વે બહાર પડ્યો, તેમાં મિઝોરમથી જે નાના રાજ્યો છે જેની 19 બેઠકો છે, 19 બેઠકોમાં ગોવા સિવાય એક પણ બેઠક ભારતીય જનતા પાર્ટીને મળતી નથી. 17 બેઠકો સીધી કોંગ્રેસ જીતે છે. 125 બેઠકોથી ભારતીય જનતા પાર્ટી આગળ વધી શકતી નથી. કોંગ્રેસને જરૂર કદાચ બેઠકો ઘટે, પરંતુ જે સર્વે આવ્યા છે તે પ્રમાણે 220 બેઠકો ભારતીય જનતા પાર્ટી અને એનડીએને મળે છે, 130 બેઠકો કોંગ્રેસ અને એના સાથી પક્ષોને મળે છે, ત્યારે 170 બેઠકો એવી છે કે થર્ડ ફ્રન્ટને મળે છે. 170 + 120 એટલે સીધી જ 290 બેઠકો એવી થાય છે કે જે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધની જાય છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું કોઈ ફેક્ટર કામ કરતું એવું મને દેખાતું નથી. જૂથબંધી ગુજરાત કોંગ્રેસની આપ જેવા ઉમેદવારને કેટલો મોટું ચિંતાનો વિષય હોય? મને લાગે છે જૂથબંધી એ તો એ મારો ભૂતકાળ થઈ ગયો છે, જરૂર હું સ્વીકારું છું જૂથબંધ હતી, પરંતુ આજે અમારા બધા જ કોંગ્રેસના નેતાઓ, શંકરસિંહજી વાઘેલા હોય, શક્તિસિંહ ગોહિલ હોય, સિદ્ધાર્થ પટેલ હોય કે પછી અર્જુનભાઈ મોઢવાડિયા હોય, બધા એક ઈ અવાજે નક્કી કર્યું છે કે કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસને જીતાડવી છે. આપના જ વિસ્તારની અંદર ભારતીય જનતા પક્ષની પણ એક જૂથબંધી સામે આવી હતી, તેને કઈ રીતે જોઈ શકાય? ભારતીય જનતા પાર્ટીની જૂથબંધીમાં તો ભારે મોટા અપમાન પણ થયા છે.
મારે નહીં કહેવું જોઈએ, દિલીપભાઈ અને હું બહુ કટ્ટર મિત્રો કટ્ટર હરીફો છીએ, મિત્રો પણ એટલા જ છીએ. એમને જે રીતે અપમાનિત કરવામાં આવ્યા એ જરા પણ રાજકીય આગેવાન તરીકે કોઈ પણ પાર્ટીને હોય બરાબર નથી. આવું અપમાન ચાલી જ ન શકાય. અને નરેન્દ્રભાઈ મોદીનું જે નેતૃત્વ છે એ હંમેશા અપમાનિત રાજકારણ છે. રાહુલ ગાંધીના નેતૃત્વને કહેતી જોઈ શકાય, કારણ કે આપણે જે છેલ્લી ચૂંટણી લડી સોનિયાજીના નેતૃત્વમાં લડી હતી. રાહુલજી એક યુવા ચહેરો છે, તે હજુ રાજકારણમાં જે રીતે આગળ વધી રહ્યા છે તેના કારણે લોકોનું આકર્ષણ, યુવાનોનું આકર્ષણ એની તરફ વધ્યું છે. અને યુવાનોનું આકર્ષણ વધ્યું છે તેના પરિણામો અમને ઘણા જોવા મળ્યા છે. આજકાલ રાહુલજીની જે સ્ટેટમેન્ટ છે, એમની જે સભાઓ છે, તમે જોશો નરેન્દ્ર મોદીને પણ શરમાવે એવી સભાઓ કોંગ્રેસની થતી થઈ છે, લોકોનું આકર્ષણ વધ્યું છે. વિરજીભાઈ, ખાસ કરીને આ વિસ્તારની વાત કરીએ, અમરેલી લોકસભા ક્ષેત્રની, હજુ પણ ઘણી બુનિયાદી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. શું કમી, રાજ સરકારની મંશામાં કમી કે કેન્દ્ર સરકાર? મોટાભાગે અહીંનું શાસન જે છે ભારતીય જનતા પાર્ટીના હાથમાં રહ્યું છે. 2004 થી 2009 બાદ કર્યા સિવાય લગભગ ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા. સરકાર ભારતીય જનતા પાર્ટીની, જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની, નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની. એટલે મને લાગે છે કે એમની જે નિષ્ફળતાઓ છે એ નિષ્ફળતાના સીધા પ્રશ્નો જવાબ હું ન આપી શકું, પણ અમરેલી એક ડૉક્ટર જીવરાજ મહેતાના સપનાના જિલ્લાનું અમરેલી છે. જે જિલ્લો એક મહત્વનો જિલ્લો બનવો જોઈએ. પીવાના પાણીની સમસ્યાઓ છે. હું પોતે સંસદ સભ્ય હતો ત્યારે 12 કરોડ પાઇપલાઇન માટે મંજૂર કર્યા, અને આજે એક કાતરા પાણી આપતું થયું છે. પણ જે પાણી હોવા સોર્સ હોવા છતાં પણ પાણી પહોંચાડી નથી શકતા, એટલે લોકોમાં ભારે મોટો રોષ છે. અત્યારે તમે જુઓ રસ્તા, આજથી 25 વર્ષ પહેલાં જે રસ્તા હતા એ જ ધૂળિયા રસ્તા અમરેલીમાં છે. રેલવે માટે અમને ભારે મોટો અન્યાય થયો છે. પણ UP 1 માં આપ સાંસદ હતા, સરકાર પણ હતી, રેલવે કેન્દ્ર સરકારનું જોડે જોડાયેલું બધું છે. તે સમયે કેમ રેલવેનું જે પણ જરૂરિયાત હતી પૂરી? UPA વખતે હું જ્યારે સાંસદ હતો ત્યારે ઢસાથી જેતલ સુધીનો બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટે 89 કિલોમીટરનો ટ્રેક તે વખતે મેં સર્વેમાં મુકાયો, મંજૂરી અપાવડાવી. મંજૂરી અપાવ્યા પછી 2008નું જે બજેટ મંજૂર થયું તેમાં એને બજેટમાં રકમ પણ ફાળવી દીધી. 2009ના બજેટમાં પૈસા ફાળવાના હતા, પરંતુ ચૂંટણી આવી ન ફાળવી શક્યા. 5 વર્ષ મને એમ હતું કે કદાચ અમે અહીંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાઈને જશું. નારણભાઈ જેવો એક એવું વ્યક્તિત્વ ચૂંટાઈને ગયું કે જેને સંસદમાં કશા પ્રશ્નો જ ન કર્યા, એના કારણે રેલવેમાં ભારે મોટો અન્યાય થયો. પીપાવ પોર્ટ સાથે પહેલી જોઈન્ટ થયું છે. અત્યાર સુધીનું કોઈ જોઈન્ટ વેન્ચર થયું હોય રેલવેને તો એકમાત્ર જોઈન્ટ વેન્ચર પીપાવ પોર્ટ સાથે થયું છે. ભાગીદારી કરી અને એ ભાગીદારી ટ્રેક ઉપર ક્યારેય પેસેન્જર ટ્રેન ચલાવવી નહીં એવું નિર્ણય થયો હતો. અડવાણી દેશના નાયબ વડાપ્રધાન હતા, ગાંધીનગરની બેઠક ઉપરથી ચૂંટાણા હતા, છતાં પણ તેઓ રેલવે શરૂ કરાવી ન શક્યા. હું ગર્વ સાથે કહી શકીશ કે ભાવનગરથી મહુવા સુધીની ટ્રેક શરૂ કરાવડાવી, રેલવે પેસેન્જર શરૂ કરાવી, અમરેલીથી ભાવનગરથી મહુવાથી સુરત સુધીનો રેલવે શરૂ કરાવી, 3 ટાયર એસીનો કોચ પણ એમાં લગાડ્યો. પછી જ્યારે વચ્ચે નથી મળતી ત્યારે બાંદ્રા ભાવનગર ટ્રેન ચાલે છે, એમાં 3 કોચ એવા જે લીલિયાથી અમે શરૂ કરાવ્યા છે, જે કોચને બાંદ્રા ધોળા સાથે કનેક્શન આપ્યું છે, અને રેલવેની સુવિધામાં આગળ વધવા માટેના પ્રયાસ થતા હતા. એ દરમિયાનમાં હું ચૂંટાઈ ન શક્યો અને આ અમરેલી જિલ્લાને ભારે મોટો અન્યાય. સાંસદ બનશો તો જનતાને વચન શું એમ? સાંસદ બનશીશ તો મારો પ્રથમ વચન તો જનતાને એ છે કે અમરેલીમાં કોઈ પણ સંજોગોમાં બ્રોડગેજમાં રૂપાંતર કરી, અમરેલીથી બેઠેલો પેસેન્જર એક વખત મુંબઈ પહોંચતો હતો, અમરેલીથી બેઠેલો પેસેન્જર એક વખત દિલ્હી પહોંચતો હતો, એ પ્રકારની સુવિધા મળે તેના માટેના મારા પ્રયાસો હશે. FM રેડિયામાં અત્યારે એટલું બધું અમારે અમરેલી જિલ્લામાં FM રેડિયાની સુવિધા છે જ નહીં, એવા સંજોગોમાં FM રેડિયાની સુવિધા મળે એ પણ મારા એક મોટા પ્રયાસો હશે. હું જ્યારે સંસદ સભ્ય હતો ત્યારે કેન્દ્ર સરકારે 2 શહેરો પસંદ કર્યા ગરીબ આવાસ યોજના માટેના. ગુજરાતમાં 3 શહેરો પસંદ થયા, એક ધાંગધ્રા, બીજું બગસરા અને ત્રીજું અમરેલી. અમરેલી અને બગસરા એક જિલ્લાના આવા 2 મોટા શહેરો પસંદ કરીને ગરીબ આવાસ યોજનાના કામો કર્યા છે. હજુ પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે લોકો મારી ઉપર વિશ્વાસ મૂકશો, જ્યારે અમરેલીના ખેડૂતોને કપાસના ભાવ સારા મળે, ખેડૂતોને પાક વીમામાં થતા અન્યાય માટે જે બાબતો ઊભી થાય છે તેમાં પણ એને અન્યાય ન થાય અને ન્યાય મળે તે મારા પ્રયાસો હશે, અને રેલવેમાં મારો પહેલો પ્રેફરન્સ હશે. આમ આદમી પાર્ટી કેટલું મોટું ફેક્ટર, કઈ રીતે મદદરૂપ થશે આપના વિસ્તારની અંદર કોંગ્રેસ? આમ આદમી પાર્ટીનું ફેક્ટર મને લાગે છે ગુજરાતમાં કશું જ છે નહીં. છતાં પણ જ્યારે કેજરીવાલ અહીં આવ્યા ત્યારે એમણે મુખ્યમંત્રીને મળવા માટેનો પ્રયાસ કર્યો, જે 16 પ્રશ્નો પૂછ્યા એ 16 પ્રશ્નો મુખ્યમંત્રી એક પણ જવાબ આપી શક્યા નથી. દુનિયાની 4થી જાગીર એટલે આપણું પ્રેસ મીડિયા છે, 4થી જાગીરે જે બુક બહાર પાડી છે એમાં આ રાજ્ય માત્ર ભ્રષ્ટાચારયુક્ત રાજ્ય છે, અને એ આમ આદમી પાર્ટીએ પણ પ્રશ્નો ખુલ્લા છે. કોંગ્રેસ એટલા માટે બોલી શકતી નથી, કોંગ્રેસ ઉપર સતત આક્ષેપ હતો, યા 10 વર્ષથી શાસન હતું. એટલે કેજરીવાલ આવીને આમ આદમીના પાર્ટીના એક આગેવાન તરીકે આ બધા એના ભ્રષ્ટાચારના ખુલ્લા પાડવા માટેના પ્રયાસો થયા છે, એનો લાભ કેજરીવાલને થવાને બદલે કોંગ્રેસને સીધો થયો. કોંગ્રેસે કેમ ન ઉઠાવે જનતાના પ્રશ્નો, કેમ અસરકારક રીતે ન ઉઠાવે? કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવવા જોઈએ હતા, પણ મારે બહુ દુઃખ સાથે કહેવું જોઈએ કે ટીવી મીડિયાનો, કોંગ્રેસ ઉપરનો જે નાનું મોટું કેન્દ્ર સરકાર ઉપરનું જે ભારણ હતું, અમારા જે સાથી પક્ષો હતા
એના કારણે અમારી જે બદનામી મળી રહી હતી એના કારણે અમે અહીંયા જે પ્રશ્નો ઉઠાવતા હતા એ પ્રશ્નોનો જવાબ અમને સીધો પ્રશ્નમાં પૂછાતો હતો એના કારણે અમે ઉઠાવી નથી શક્યા પણ અમારે ઉઠાવવા જોઈતા હતા. જનતા કેમ કેજરીવાલના આ મુદ્દે જનતા બી નહીં પણ નેતાઓ આપે પણ કહ્યું કે આમ આદમી પાર્ટીના કેજરીવાલે આ સવાલ ઉઠાવ્યો. જનતા કેમ અરવિંદ કેજરીવાલે જે ઉઠાવેલા સવાલો હોય તેના ઉપર વિશ્વાસ મૂકે કોંગ્રેસના નેતાઓએ ઉઠાવેલા સવાલો પર? એમણે એક નવો પક્ષ હતો એટલે લોકોને એમ હતું કે આ નવો વ્યક્તિ કોઈ આવશે તો અમારું બહુ સારું કરશે. દિલ્હીમાં એમની સરકાર આવી એમણે એવી વાત કરી કેજરીવાલે કે હું શીલા દીક્ષિતને જેલમાં પૂરી દઈશ. છતાં પણ અમને એટલી બધી ગાળો આપી એણે જે પ્રકારના પ્રયોગો કર્યા જે પ્રકારનું એનું ભાષણ હતું છતાં પણ કોંગ્રેસે એનો ટેકો આપવા માટેને સતત ચાલુ રાખ્યો એ પોતે સરકાર ચલાવી ન શક્યા અને એને ચલાવી ન શક્યાના કારણે લોકોના મનમાં એમ થયું છે કે કેજરીવાલ માત્ર વાતો કરે. ગુજરાતની વાત કરીએ ગુજરાતના 16 મુદ્દા જે ઉઠાવ્યા આપે જ ઉદાહરણ આપ્યું કે કેજરીવાલે મુદ્દા ઉઠાવ્યા આપે પણ નોટિસ કર્યું તો કોંગ્રેસના નેતાઓ દ્વારા આ જ મુદ્દા ઉઠાવવામાં તો ભૂતકાળમાં આવે છે કેમ જનતા નોટિસ નથી કરતી? ના, કોંગ્રેસે પણ આ મુદ્દા ઉઠાવ્યા છે. અમે પોતે બધા આગેવાનો બિલકુલ હું એ જ કહેવા માંગુ જનતા કેમ એને નોટિસ નથી? પ્રદેશ કોંગ્રેસનો હું પ્રમુખ છું. અમે રાષ્ટ્રપતિને મળ્યા હતા અમે મુદ્દા ઉઠાવ્યા હતા. 1,39,000 કરોડનો ભ્રષ્ટાચાર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અદાણી સાથે કર્યો છે, એસઆર સાથે કર્યો છે, બીજી બધી કંપનીઓ સાથે ટાટા નેનો લાવ્યાના કારણે અમારા જે ખેતીવાડીના એક બહુ મહત્વનું સાણંદ ખાતેનું અમારું સંશોધન કેન્દ્ર હતું એ પણ વેચી માર્યું છે. અમારા જે નાના મોટા બિયારણ વૃદ્ધિ કેન્દ્રો હતા એક એક તાલુકામાં કોંગ્રેસે બિયારણ વૃદ્ધિ કેન્દ્રો કર્યા હતા બધા જ વેચી માર્યા છે. એ વાતો અમે લોકો સમક્ષ લઈ ગયા પરંતુ એ અમે મીડિયા તરફ જે અમારે ધ્યાન મીડિયાએ અમારી સમક્ષ કેન્દ્રિત કરાવવું જોઈએ અમે કરાવી નથી શક્યા એના કારણે આવું લાગી રહ્યું છે. બાકી લોકો આ બધું સમજી ગયા છે. સંજય સાથે વાતચીત કરવા થેન્ક યુ.